વિજ્ઞાન વિષયમાં પાર્ટ 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં બે ત્રણ ટોપિક ટોટલ ગણ્યા, જેમાં હવા અને હવાની ગતિ અને આબોહવા આ ત્રણ મુદ્દાઓ પર વાત કરી. આજે આપણે વરસાદની વાત કરવાની છે. વરસાદમાં પ્રશ્ન નંબર 1, ટૂંક નોંધ લખો. વરસાદ અથવા વાદળ કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે પડે છે? વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્નમાં આપણે ઉત્તર તરફ જઈએ તો પૃથ્વી પરના જળ સ્ત્રોતોમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય છે, વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે, આ બાષ્પ હવામાં વહે છે. આ રીતે પાણીની બાષ્પ જૈવિક ક્રિયા દ્વારા વાતાવરણમાં જાય છે. સૂર્યપ્રકાશ દ્વારા હવા ગરમ થાય છે. આ ગરમ હવા પાણીની બાષ્પને ઉપર તરફ લઈ જાય છે. જેમ જેમ હવા ઉપર તરફ જાય છે અને વિસ્તરણ થતા ઠંડી પડે છે. આ હવા નાના બિંદુઓમાં ફેરવાય છે. હવાના ધૂળના રજકણો પાણી સાથે એકત્રિત થાય છે. મોટા પ્રમાણમાં ટીપા એકત્રિત થતા વાદળ બંધાય છે. પાણીના નાના નાના બિંદુઓની સંઘનન પ્રક્રિયાથી પાણીના બિંદુઓ કદમાં વધે છે. પાણીના આ બિંદુઓનું વજન વધવાથી વરસાદ સ્વરૂપે પડે છે. હવાનું તાપમાન દબાણ સર્જાય હવાનું તાપમાન અથવા દબાણ સર્જાય ત્યારે હિમવર્ષા અથવા કરા સ્વરૂપે નીચે પડે છે. આમ વરસાદ બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા શરૂ થઈ વાદળમાં રૂપાંતર થઈ વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટી પર પડે છે અને એ રીતે પૃથ્વી સપાટી પર વરસાદ પડે છે.